બરોબર છે, 5 માર્કનો સવાલ છે, બહુ નાનો એવો ને આવડી જાય એવો. બરોબર છે, પહેલા તે વાસ્તુશાસ્ત્ર છે ને જ્યોતિષ શાસ્ત્ર નું અવિભાજ્ય અંગ છે. જ્યોતિષ શાસ્ત્ર છે એનો એક પાઠ બૃહદ સંહિતામાં ઉલ્લેખ કરેલો છે વાસ્તુશાસ્ત્ર. બરોબર, હવે ખાસ વાસ્તુ તમને ખબર, આપણે મકાન બને પછી મકાનની વાસ્તુ, મેં તમને અગાઉ વાતચીત કરી દીધી, વાસ્તુ હું લેવા લે કે અગર અમારા મકાન બનાવવામાં કોઈ વાસ્તુ દોષ રહી ગયો છે તો એનું નિવારણ થાય એટલે વાસ્તુ લે. વાસ્તુ શાસ્ત્ર છે શું? આમ ચીનમાં એક પદ્ધતિ છે ફેંગ શુઈ પદ્ધતિ, એમ ભારતમાં આપણે વાસ્તુ શાસ્ત્ર કે આ રૂમ અહીંયા હોવો જોઈએ, આ રૂમ અહીંયા હોવો જોઈએ, મંદિર અહીંયા હોવું જોઈએ, ને બાથરૂમ અહીંયા હોવું જોઈએ, ટોયલેટ અહીંયા હોવું જોઈએ, કિચન અહીંયા હોવું જોઈએ, ભોજન કક્ષ અહીંયા હોવો જોઈએ, શયન કક્ષ અહીંયા હોવો જોઈએ. હમ, હવે જે રૂમ રસોડા રહેતા હોય એને ક્યાંય હોવાનું ઠેકાણા જ ન હોય, ફૂટપાથ ઉપર રહેતા હોય એને શું હોય? પણ છે આનું વૈજ્ઞાનિક કારણ છે, આજે વાસ્તુશાસ્ત્ર ભણશું ને, પણ એને ધર્મની સાથે પહેલા આપણે જોડી દીધું. હું લેવા ખબર, પહેલા લોકોને એમ કહેતા ને કે આમ કરો તો આ ફાયદો થાય, તો લોકો ન સ્વીકારે, પણ એમ કે આપણે ધર્મમાં એવું કીધું છો કે આમ કરો તો આમ થાય, લોકો ફટાફટ સ્વીકારે, અને એટલે આપણે વાસ્તુશાસ્ત્રને ધર્મ સાથે જોડી દીધું. એટલે મેં લખ્યું હવે વાસ્તુશાસ્ત્રના દ્રષ્ટિબિંદુમાં પરિવર્તન આવ્યું છે. હવે તો વિદેશમાં સ્વીકૃતિ મળે નહીં, આની પાછળ વિજ્ઞાન છે. તો ખાસ વાસ્તુશાસ્ત્રમાં કોનું પ્રધાન છે, કોને પ્રધાન આપ્યું છે વાસ્તુશાસ્ત્રમાં? તો એક બ્રહ્મા, નારદ, બૃહસ્પતિ, ભૃગુ, વશિષ્ઠ અને વિશ્વકર્મા, આટલા લોકોએ વાસ્તુશાસ્ત્રમાં ખૂબ સારું એવું પ્રધાન આપ્યું છે. કોને કોને? બ્રહ્મા, નારદ, બૃહસ્પતિ, ભૃગુ, વશિષ્ઠ અને વિશ્વકર્મા. વાસ્તુશાસ્ત્રમાં સમાવેશ શેનો થાય? પ્રધાન કોને આપ્યું યાદો એ વાત થઈ ગઈ, શેનો સમાવેશ થાય? હમણાં મેં કીધું યાર, રહેવાની જગ્યાનો ક્યાં હોવી જોઈએ, એનો આકાર, એની રચના, એનું કદ, બરોબર છે, કઈ જગ્યાએ હોવી જોઈએ, મહેલ, શસ્ત્રાગાર, અશ્વશાળા ક્યાં હોવી જોઈએ, કિલ્લો કઈ રીતે હોવો જોઈએ, ઘરમાં વસ્તુની ગોઠવણી કઈ રીતે કરવાની, કઈ દિશામાં ભોજન કક્ષ રાખવો, કઈ દિશામાં શયન કક્ષ રાખવો, કઈ દિશામાં મંદિર બેસાડવું, દેવ મંદિર, બ્રહ્મસ્થાન, ભોજન કક્ષ, શયનખંડ, શયનખંડ એટલે આ પ્યોર ગુજરાતી છે, આપણું બેડરૂમ, બરોબર, ભોજન કક્ષ એટલે આપણું કિચન, સમજાય? તો કઈ દિશામાં રાખવું, કઈ જગ્યાએ રાખવું, એનો આકાર કેવડો રાખવો, કદ કેવડો રાખવો, એ બધી વસ્તુનો સમાવેશ એમાં થાય છે વાસ્તુશાસ્ત્રમાં. પ્રધાન કોને આપ્યું? તો કે બ્રહ્મા, નારદ, બૃહસ્પતિ, ભૃગુ, વશિષ્ઠ ને વિશ્વકર્મા. આ બધા ઋષિ મુનિ હોય, સંતો મહંતો એ પ્રધાન આપ્યું વાસ્તુશાસ્ત્રમાં. શેનો સમાવેશ થાય? તો કે કઈ જગ્યાએ હું રાખું, હું ન રાખું. ત્યાર પછી આ વાસ્તુશાસ્ત્ર જે ગ્રંથ છે, એ ગ્રંથમાં અને પ્રકાશનમાં ક્યારે સુધારા વધારા કરવામાં આવ્યા? 15મી સદીમાં. અને કોને કહ્યા? મેવાડના રાણા કુંભાએ. આ યાદ રાખજો, પ્રકાશનમાં વાસ્તુશાસ્ત્રનો ગ્રંથ છે એના પ્રકાશનમાં સુધારા વધારા કરવામાં આવ્યા 15મી સદીમાં. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, અને કોણે કર્યો? તો મેવાડના રાણા કુંભાએ, મેવાડના રાજા મહારાણા પ્રતાપના દાદા, બરોબર, રાણા કુંભા, અને એને પુનરુદ્ધાર કરાવેલો આખો વાસ્તુશાસ્ત્રનો ગ્રંથ ફરીથી પ્રગટ કરાવ્યો, એમાં જરૂરી સુધારા વધારા કરી. અને વાસ્તુશાસ્ત્રમાં ખાસ કરીને દેવોના પ્રથમ સ્થપતિ, આપણે કેમ મકાન બનાવવું હોય તો કોન્ટ્રાક્ટરને બોલાવી, બિલ્ડરને બોલાવી, આ તે કરી, એમાં દેવોના બિલ્ડર જ હતા, બરોબર છે, દેવોના પ્રથમ સ્થપતિ. દેવોનું કોઈ પણ કામ હોય, દેવોની મૂર્તિ બનાવવાની હોય, દેવોનો મહેલ બનાવવાનો હોય, ભગવાનની કોઈ વસ્તુ બનાવવાની હોય, તો એ બનાવતા વિશ્વકર્મા. આ યાદ રાખજો, દેવોના પ્રથમ સ્થપતિ કોણ હતા? વિશ્વકર્મા. અને એને વાસ્તુશાસ્ત્રને 8 ભાગમાં વહેંચ્યું છે. કેટલા ભાગમાં? 8 ભાગમાં. યાદ રાખજો, વાસ્તુશાસ્ત્ર કેટલા ભાગમાં વહેંચવામાં આવ્યું છે? 8. અને કોને વહેંચ્યું છે? વિશ્વકર્માએ. દેવોના પ્રથમ સ્થપતિ કોણ? વિશ્વકર્મા. વાસ્તુશાસ્ત્રના પુસ્તકનો પુનરુદ્ધાર કોને કરાવ્યો? મેવાડના રાણા કુંભા. ક્યારે કરાવ્યો? 15મી સદીમાં. શેનો સમાવેશ થાય છે? તો કે રહેવાની જગ્યા, મહેલ, શસ્ત્રાગાર, બ્રહ્મસ્થાન, ભોજન કક્ષ, શયન કક્ષ. કોને સારો ફળ આપ્યો છે? બ્રહ્મા, નારદ, બૃહસ્પતિ, ભૃગુ, વશિષ્ઠ, વિશ્વકર્મા. શેનું એક અવિભાજ્ય અંગ છે? જ્યોતિષ શાસ્ત્રનું. બસ આટલું વાસ્તુશાસ્ત્રમાં તમારે લખવાનું છે. ક્લિયર આપણું વાસ્તુશાસ્ત્ર? ઓકે.